છે 12th ઓક્ટોબર, એટલે કે વર્લ્ડ આર્થરાઇટિસ ડે. આવા અલગ અલગ ડેઝ આપણે કોઈ બી ડિસીઝને લગતા જોતા હોઈએ છીએ. મેઇન એનો પર્પઝ એ હોય છે કે એ ડિસીઝ બાબતની જનરલ પબ્લિકમાં અવેરનેસ વધારવા બાબતનો. તો આજે બી આપણે આર્થરાઇટિસ વિશેની થોડીક નોલેજ લઈશું, થોડીક અવેરનેસ ક્રિએટ કરીશું. હું છું ડૉક્ટર મોહિત પટેલ, ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ આર્થ્રોસ્કોપિક સર્જન, પ્રેક્ટિસિંગ એટ મધુવન ઓર્થોપેડિક એન્ડ જોઈન્ટ કેર સેન્ટર, અઠવા ગેટ, સુરત. આર્થરાઇટિસ જે બીમારી છે એનો આર્થરાઇટિસ એટલે કે જે જોડનું સાંધાનો જે સૂજન અને દુખાવો ઇન્ફ્લામેશન કહીએ એને આર્થરાઇટિસ કહેવાય. એને મુખ્યત્વે આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક તો છે ઓસ્ટિયો આર્થરાઇટિસ અને બીજું છે રુમેટોઇડ આર્થરાઇટિસ. ઓસ્ટિયો આર્થરાઇટિસ જે નેચરલી જે ડિજનરેટિવ વેરિયન્ટ એરના કારણે જે તકલીફ થતી હોય છે જે મુખ્યત્વે જોવા મળતી હોય છે એ ઓસ્ટિયો આર્થરાઇટિસ છે, જે કોઈ બી સાંધામાં થઈ શકે પણ મુખ્યત્વે ની, સ્પાઇન, હિપ જોઈન્ટ કે કોઈ અલગ અલગ જોઈન્ટમાં જોવા મળતી હોય છે. અને જે બીજો આપણે પ્રકાર કહીએ એ રુમેટોઇડ આર્થરાઇટિસ, એમાં બીજા સાથે બીજા કેટલાક બીમારીઓ બી છે જે રુમેટોઇડ કેટેગરીમાં આવતી હોય છે, જેમાં મુખ્યત્વે આપણી ઓટો ઇમ્યુન સિસ્ટમ એટલે કે આપણી જ રોગ પ્રતિકારક શક્તિ આપણા જ સાંધાના કોઈ સેલ ઉપર અફેક્ટ કરીને ધીમે ધીમે સાંધામાં લુબ્રિકેશન ઓછું કરે, તકલીફ આપે, ડેમેજ કરે અને આર્થરાઇટિસ ડેવલપ થતું હોય છે. અલ્ટિમેટલી એના કારણે બી સાંધા ખરાબ થતા જતા હોય છે. આજે આર્થરાઇટિસ રુમેટોઇડ હોય કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય એમાં લક્ષણો આપણે કયા કયા જોવા મળતા હોય છે, ખાસ કરીને દુખાવો અને સૂજનની તકલીફ થતી હોય છે. એના સિવાય જકડન, જકડાઈ જાય સાંધાઓ, એ તકલીફ થતી હોય છે. ખાસ કરીને રુમેટોઇડ આર્થરાઇટિસમાં આ જ બધી તકલીફો મોર્નિંગના ટાઈમમાં વધારે જોવા મળતી હોય છે. સવારે તકલીફો ઘણી બધી હોય, પછી થોડુંક ડે આગળ પ્રોગ્રેસ થાય, એક્ટિવિટી થાય, ગરમ પાણીથી આપણે નહીએ કે શેક કરીએ, પછી થોડી થોડી તકલીફો ઓછી થતી હોય છે. એ ખાસ કરીને રુમેટોઇડ આર્થરાઇટિસમાં આ લક્ષણો જોવા મળતા હોય છે. આર્થરાઇટિસની સારવાર, ચલો ઘણી બધી સારવાર છે, એલોપેથીમાં બી છે, હોમિયોપેથીમાં બી છે, આયુર્વેદિકમાં બી છે, પણ જેટલું આપણે આર્થરાઇટિસ અર્લી ડિટેક્ટ કરીએ એ વસ્તુ વધારે ફાયદો આપતું હોય છે. ખાસ કરીને રુમેટોઇડ આર્થરાઇટિસમાં આપણે જે સાંધાઓ ખરાબ થતા હોય છે, કેટલીક વાર નાની એજમાં તકલીફ થતી હોય છે, તો એ જેટલું આપણે અર્લી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીશું એટલા જોઈન્ટ જે ડિસ્ટ્રક્ટ થવાના, ડેમેજ થવાના જે ચાન્સીસ છે એ ઓછા રહેતા હોય છે. અને ખાસ કરીને રુમેટોઇડ આર્થરાઇટિસની જે દવાઓ છે એ પર્ટિક્યુલરલી રુમેટોઇડ આર્થરાઇટિસને બિલકુલ ક્યોર કરી શકે એ રીતનું તો પોસિબલ ઘણીવાર નથી બનતું હોતું. નેચરલી એ ડિસીઝ જ્યારે એક્ટિવ કે પેસિવ ફોર્મમાં તકલીફ વર્કેટ થતી હોય છે, પણ મેઇનલી એ બધી દવાઓ બીમારીને કંટ્રોલમાં રાખવા માટેની હોય છે. અને બીજી જે આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસની વાત કરીએ એમાં જે કેટલીક દવાઓ છે કે જે આપણા આર્થરાઇટિસને પ્રોગ્રેસ થતું અટકાવી શકે, આપણે ઘસારો જલ્દીથી આવે નહીં અને થોડું એને ડિલે કરી શકીએ, એના માટેની ઘણી બધી દવાઓ અવેલેબલ છે. તો આપણે જેટલું અર્લી આર્થરાઇટિસને ડિટેક્ટ કરી શકીશું એટલું આપણા માટે વધારે બેટર રહેશે. એટલે જો આપણને બી આ બધા કોઈ લક્ષણો લાગતા હોય તો પછી આપણે ઓર્થોપેડિક ડૉક્ટરનો કન્સલ્ટ કરી અને એના અર્લી ડાયગ્નોસિસ કરીએ બેટર રહેશે.